ધારીની પાસે ક્રાંસા તમને આખું એક વીર અને સુખપુર ગામ સયાજીરાવ ગાયકવાડ સર સયાજીરાવ અને શિકાર કરવા માટે નીકળ્યા માણસોને કીધું કે મારે શિકાર કરવો હતો કે તો ગીરમાં વયું જવાય કારણ કે તમારા દેવડા મહારાજ અને આ શિકારે નીકળે એ કઈ ભૂલનાને મારે કે નાના નાના ઓલાને મારે એ બરોબર ન કહેવાય હાઉજના શિકાર નિયમ આમ છેટેથી ઓડા બાંધીને કે માસડા કરીને નહીં હામે હાઉજની હામે ઉભા રહી અને હાઉજનો શિકાર એ વખતે શિકાર થતા હતા અને કીધું કે એવી રીતે તમારે શિકાર કરવો જોઈએ ફરમાઈશો એટલી બધી છે પણ અમુક આ રાઉન્ડમાં અમુક બીજા રાઉન્ડમાં બધાને ન્યાય મળી જાય એટલે પણ આ વાત વચ્ચે આવી છે એટલે અને સયાજીરાવ ગાયકવાડ શિકાર નીકળ્યા એના અંગરક્ષકોથી લઈને બધી આખા એટલે માણસો હોય કેટલાય તો આપ જાણો છો પણ અમારા ધારીની પાસે દલખાણિયાની પાસે ખબર પડી કે ક્રાંગસાના વીડમાં છે દલામથો હાવજ છે એનો શિકાર કરે તો બરાબર કહેવાય અને એમાં કોળીના કોળી સમાજના બે યુવાનો વાતો સાંભળી ગયા આ વાત મને આવી એટલા માટે ઘણાને એમ થાય કે તમે ક્ષત્રિયોને જ વાત નહીં અમે જેલામાં ભેળું છે એને અમે વાતો કરી છે પણ આ તો એ ધક્કા મારે એનું શું કરું આ મુદ્દો એ છે અને આવ્યા અને એમાં એ ખબર પડી કે આ તો સયાજીરાવ ગાયકવાડ છે ઓહો વડોદરાથી આવે છે ઠેઠ અને શિકારે જુવાનને ખબર પડી ગઈ હાવજ ભૂંડો છો આ મહારાજ આપણા મહેમાન કહેવાય અને સુખપુર ગામના કોળીના બે યુવાન સવિયા સાહેબ અને એને ખબર પડી એ ભાલા હાથમાં લઈને વાહે વાહે આયેલા ગયા કે આપણે હારે ભળી જાય કારણ કે એ હાવજ જતી ખા 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 કરતો ડાલા મઠો રોડ દે પેલી હાર હાર હટી જાય અને મહારાજ ઉપર હુમલો થવાનો છે એ વાત પાકી છે અને આપણા મહેમાન કહેવાય અને આપણા આંગણાની આપણા ગામના આજુબાજુમાં ક્રાંચાના વીડમાં જો મહારાજને કાંઈ લગાડી દે હાવજ તો આપણી જનતાનું ધાવણ લાજે કોળીના દીકરા ન કહેવાય આ વાત બની છે એટલે કહું છું કોઈને એમ ન લાગે કે તમે એના જ વખાણ કરો છો ક્ષત્રિયો તમને બોલાવીને તમારા જ નહીં અમે ડેલીએ વાર્તાઓ થતી તેથી 18 વર્ણની વાર્તાઓ થતી દરબારે કોઈ દી અમને નથી કીધું કે એની કરોમાં અમારી વાત કરો અને એમાં એ નીકળ્યા અને ક્રાંગસાનું વીડ આવ્યું બરાબર કરમદીનો ધુઓ અને આ બાજુથી ધીરા 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 હાથમાં ભાલાન તરવાર્યું અને મહારાજ છે એ પણ હારે છે અને મહારાજના હાથમાં બંદૂક છે અને એમાં ડાલા મથો હાવજ અને કોકે પાણો માર્યો પણ ઘા 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 કરતો હોય શાક શુક્લ સૌદસ વિશાલ રવિ ગસ્ત હોત ગત સંતિ કાલ પ્રહલાદ કિન કરુણા પુકાર એ ઘા 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 કરતો અંગરક્ષકો હતા એ બધા એક બાજુ ધડ ધડ કરતા ઝાડવાના ઓથ લેવા મંડાણા મહારાજ સાહેબ જયારે ગાયકવાડ થયું કે હવે તો ભગાય નહીં હજી આમ આમ બધું ત્યાં તાકે ત્યાં કોળીના બે યુવાનો વળી કાઢી અને આડા ફરી ગયા આડા ફરી ગયા એ બથમાં એક હાવજ એની આરે બથો બેઠાવી ગયો એક જવાન અને એક યુવાને ભાલાનો ઘા કર્યો એમાં મહારાજ સયાજીરાવ ગાયકવાડની બંદૂકમાંથી ભડાકો થયો એ હાવજ આમથી આવે આમથી કોળીના યુવાન બે આડા પડી ગયા અને ભડાકો બંદૂકનો થયો એ એક કોળીના યુવાનને લાગી ગયો અને બીજા યુવાનને હાવજે પછાડ્યો બે યુવાનો છે એ મહારાજ હાટું થઈ અને ત્યાં કાયમ આવી ગયા કોળીના યુવાનો મહારાજને અફસોસ બહુ થયો પ્રજા વત્સલ આવ્યા હતો હર 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 આ ગામડાના માણસો જેને મેં પગાર નથી આપ્યો જેને હું કાંઈ ઓળખતો નથી અને એના આ ગામની આજુબાજુમાં હું આવ્યો અને આ મારા આડા બે ખપી ગયા અને એને અફસોસ થાય છે પછી તો મહારાજ વૈયા જાય છે ટૂંકમાં વાત કરું એ બરોડા વૈયા જાય છે પછી આમના પિતાશ્રીને બે છોકરા પોતાની આડું બલિદાન આપી દીધું એ કોળીના બે છોકરા એના પિતાશ્રીને બોલાવીને કીધું માગી આપું વડોદરામાં કેટલી સત્તા આપું કેટલા ગામ આપું તને તારા દીકરાએ બલિદાન આપ્યા છે અમારે માટે મને બચાવવા માટે બલિદાન આપી દીધા છે અને એટલે મારે આજે તને કંઈક દેવું જોઈએ પધારો સાહેબ પધારો જય માતા અને કોળીના બાપાને બોલાવ્યા અને એને કીધું કે તમે કયો ઇનામ આપો તમારા દીકરા તો કે ઇનામ આપવા માટે હું અહીં નથી આવ્યો તો તમે બોલાવ્યો અને મને યાદ કર્યો એટલે બરોડા સુધી ધક્કો ખાધો ન કે અમે કોઈ દી જોયું ન હોય કે પણ તમારા બે દીકરાએ બલિદાન આપ્યું છે તમારા ગામના બે યુવાનોએ તો કે અમે જેથી અમારા જનેતાઓ જન્મ આપે ને ત્યારે અમે નક્કી કર્યું હોય કે કોકના માટે ખપી જઈને તો જ જીવન સાર્થક છે ભાઈ બાકી તો આ માટી માટીમાં મળી જવાની છે કોકના માટે ખપી જવા હારું અમારી જનતા જન્મ આપતી હોય છે અમારે કાંઈ જોતું નથી અને બહુ તાણી કરીને કાંઈ ન લીધું જ્યારે ત્યારે સયાજીરાવ એ ગાયકવાડે સર સયાજીરાવ ગાયકવાડે ત્યાં ચિત્રકારોને બોલાવ્યા અને તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી ઓલા બાપા જે ગીરમાંથી સુખપુરમાંથી આવેલા એમને રોક્યા
અને કમાડી બાગના દરવાજે ઈ બે કોળીના યુવાનના કોતરાવી અને પૂતળા ઊભા કર્યા અને કીધું કે આખું બરોડા આખું વડોદરા મને સલામ મારવા માટે આવે એની પહેલા આ કોળીના બે યુવાનને સલામ કરજો, એને મારા માટે થઈ મારી આ જિંદગી હોય મારું આ કાંઈ જીવન હોય તો મને બચાવ્યો છે, એ હાવતને હું ભડાકો કરું તો એ મારા ઉપર આવી જાય એમ હતો અને આડા પડી અને બલિદાન આપ્યું છે. આજ પણ કમાડી દરવાજે એ બે યુવાનના પૂતળા ઊભા છે, એકનું નામ હરિભાઈ અને એકનું કંઈક બીજું અત્યારે હું નામ મગજમાંથી નીકળી ગયું છે, પણ બરોડામાં એ અમારી ગીરમાં દલખાણિયા પાસેના સુખપુર ગામના કોળીના યુવાનના પૂતળા ઊભા. કહેવાનો અર્થ મારો એ છે કે કોઈને એમ ન લાગે કે એક જ તમે ક્ષત્રિયોના વખાણ કરો છો, એવું ન કોઈ અમારે સારું જોયું છે એની અમે અહીંયા વાતો કરી છે. એટલે હું મોખડાજી માટે કહું, મોખડો ઉઠો મામલે તેથી સાહ પામી ગયો ત્રાસ, ખેલી ખેડી યુદ્ધ છેલ્લી વાત કરી સપાખરું લઈને પછી દોર હોપીશ આગળ પછી જોઈ લઈશું. પણ એવો એક મર્દા મર્દ માણસ જે બે શરૂઆતમાં મેં ગંગાજી સરવૈયાને યાદ કર્યા, બે પેઢીથી બારવટું હાલતું હતું અને એ બારવટું પાર નહોતું પડતું, વેજલ કોઠા અને આજે ગાંડી ગીરના ડુંગરા જોવો તો તમને ખબર પડે. અને એમાં શક્તિને પ્રગટ કરી આખી વાત જબરી છે, પણ શક્તિને પ્રગટ કરી શક્તિએ બે રોજડા આપ્યા અને એ રોજડાને માથે બેહી જેહાજી અને વેજાજી જેથી ગાંડી ગીરની નદી પાર કરતા કરતા નક્કી કરી નીકળેલા કે આજ મમંદ બેગડાની છાતી માથે તરવાર લઈ ન ઉભા રહી તો અમારી જનેતા રાજપૂતાણી નહીં અને અમે રાજપૂત નહીં. જૂનાગઢ આવ્યા, ગાંડી ગીરમાંથી બે ચંદન ગોયુને પકડી, બે ગોયુને પકડી. એ વખતે અત્યારે જે મીંદડી આવે છે, બીજું આવે, ત્રીજું આવે છે, જે કાંઈ આમ ભરાવી દેવાના બધા સાધનો યંત્રો આવે છે, એ વખતે ચંદન કોઈ હતી એને પકડીને એનું એનું પૂછડું કડિયા બાંધીને આમ મોઢામાં દઈ દઈએ એટલે જ્યાં જવું હોય ત્યાં સુધી એમને મૂકે નહીં. બે ચંદન ગોયું લીધી અને એને રાહુ બાંધી, નાળા બાંધી અને ઉપરકોટના દરવાજે જઈ અને બે મર્દા મર્દ યુવાનોએ આમ કરીને આમ ઘા કર્યો, ઉપર છોટાડી દીધી ચંદન ગોને અને એ ચંદન ગોયને આમ જરાક તાણે એટલે એ ચોટી જાય, જેમ છીપકલી છોટે એમ એ છોટી ગયું અને એ રાહના તાણી તાણીને ઉપરકોટના દરવાજા ઉપર એ બે મર્દા મર્દ યુવાનો ચડ્યા. હોળ દીપિકાઓ ઝાંખી 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 ઝાંખી, હાવ ઝાંખી દીપિકાઓ હોળ બળતી હતી અને ઉપરકોટને દરવાજેથી પ્રવેશ કરી હાથમાં તરવારો લઈ અને ધીરા 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 રાતના અંધારામાં બે સરવૈયા યુવાનો જતા હતા અને એમાં બરાબર બાદશાહનો બેગડાનો જે ગૃહ છે, જે ઘર છે, રૂમ છે, મોટો ઓરડો છે, એ ઓરડામાં આવી અને આગળ આમ જેહાજીએ પગ મૂક્યો એટલે પગ મૂકતાની હારે પાછો વળી ગયો. પાછો વળ્યો એટલે ધીરે થઈને કીધું, ભાઈ રાજપૂતના દીકરા છે હવે પાછો વળે છે, હાથમાં તરવાર છે, હું ભાઈ તને કેવું પાછો કેમ વળી જા કે પણ બેગમ હુતા છે એ આપણા બેન કહેવાય અને બેનના વસ્ત્ર બરાબર નથી, આપણો બાપ આપણે યદુવંશી, આપણો બાપ કૃષ્ણ દ્રૌપદીને હોળસો પૂરતો હોય તો આપણે બેનને એકાદું વસ્ત્ર પૂરી ન શકીએ, આપણી બેનને તમે કલ્પના તો કરો આમાં ક્યાં જ્ઞાતિ વાત કઈ ઘટના હશે કલ્પના કરો. બે પેઢીઓથી જૂનાગઢ હામું બારવટું હતું, જેવું તેવું નહીં, એ તો વગડા ખેડ્યા હોય એને ખબર હોય કોકદી ખાવા મળે કોકદી ખાવા ન મળે એ કેવી ઘટના બની છે, એમનું નહોતા નમવું નહીં, બસ નમવું નહીં બીજી વાત નહીં. અને ઈ આવો મોકો મળ્યો પાછા વળ્યા કે કૃષ્ણ આપણો બાપ એ જો દ્રૌપદીને વસ્ત્ર પૂરતો હોય એ પોતે કામળી જેવું જે ઓઢેલું વસ્ત્ર હતું એ કાઢી અને બેગમના કપડાં અસ્તવ્યસ્ત હશે એ જઈને આમ કરીને આમ માથે સાલ વેજાજીએ ઓઢાડી, સાલ ઓઢાડીને એમાં હસલ થયો, માથે આ મોઢા ઉપર સાલ પડી, બેગમ જાગી ગઈને આમ બે આંખું ખુલી તા તો આમાં મોત જોયા પોતાના ખાવીદના, બે મર્દના ફાડિયા જેવા રાજપૂતોને જોયા, બેઠા થયા, બેઠી થઈ ગઈ બેગમ, બેઠી થઈ એટલે એટલું કીધું, બેન ડરના મત, બેન ભીતી નહીં હો, બેન કીધી એટલે બેન હેઠી ઉતરી ગઈ. બેન કહે રહે મુજકો કે હા કે બેન કો કુછ ચાહીએ, બેન ને કાપડું આપો કે જલ્દી કર બેન જોઈએ એ માગી લે, અમારે મોડું થાય છે કારણ કે બેગડાના કટકા કરી નાખવા હતા, જલ્દી કર અમારે મોડું થાય છે બેગમ, બેન બેન જલ્દી કર, બેન જલ્દી કર કીધું એટલે કીધું કાપડું માગું છું આપશો કે હા કે કાપડામાં મારો ખાવીને જોઈ છે, હવે બાદશાહને તમારે ઘા ન કરાય મારા એની સાહેબ. બે બે પેઢીઓથી બારવટું હાલતું હતું, માંડ માંડ મોકો મળ્યો અને છતાંય એને કીધું
કે બેને કાપડામાં માંગ્યો, હવે એના ઉપર ઘા ન કરાય. અને મમન બેગડાને જીવતો મૂકી પાછી ચંદ્ર ગયું જ્યાં મૂકી હતી ત્યાંથી આમ ચોંટાડી અને ત્યાંથી ઉતરી અને વૈયા ગયા. વૈયા ગયા એટલું નહીં પણ રાતમાં આવીને જૂનાગઢના ઉપરકોટની આજુબાજુમાં એ સરવૈયા એ રાજપૂતો ચોકીપણું કરતા હતા કે કોક બેનના સોહરને મારી જાય અને અમારું બાનું આવી છે રાજપૂત સંયમે ભલા માણસ હવે બીજું આવે નહીં. કઈ ઘટનાઓ પાઠ્યપુસ્તકમાં હું તો કહું આવી બધી વાતો આવવી જોઈએ એની રીતે બધું બરાબર. અટાણે તો ખાલી થોડોક વાંધો પડ્યો હોય તો સામેવાળા નાનું બાળક આવીને ગુજરી જાય તો આખું ઘર ઉત્સવ મનવે. અરે તમારું ભલું થાય, કઈ દુશ્મનાવટનું હું તમે વેર વાળ્યું એટલા માટે હું આ વાત કરી રહ્યો. એ ઘટનાઓ કાયમના માટે એવા હજારો દાખલા છે કાયમની માટે કથાઓ રાત્યુ ને રાત્યુ કરું તો એ પૂરા ન થાય. એ ભારત વર્ષની ધરતી છે.